જો નીરવનો ફોટો કેટલો નાનો એવો લાગે છે, કેવો લાગે છે જોવો તો. હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા એક ફ્રેશ વ્લોગમાં. તો હું ને જાડુ અત્યારે નાસ્તો કરવા માટે બેઠા છીએ. જાડુ આજે નાસ્તો તો વેલા પતાઈ દીધો, વેલા ને કેટલું મોડું થઈ ગયું છે, 8:30 થઈ ગયા. અને તમે લોકો કોમેન્ટ કરો જાડુ ની મસ્ત હેરસ્ટાઈલ, કે આવી હેરસ્ટાઈલ દરેક વિડીયો માં રાખો. લે તમે માથું ધોયું છે એટલે આવી છે. તો આજનો આ વ્લોગ છે ને વધુ તમને નીરવ કરતો જોવા મળશે, કારણ કે આજે હું છે ને વ્લોગ ઓછો બનાવવાની. એમાં એવું છે કે આજે જાડુ ની તબિયત ડાઉન છે અને એનો જે જમણો પગ છે ને એમાં એને નીચેના ભાગે કઈક દુખે છે. તો આજે આપણે ડોક્ટર પાસે બતાવવા જાશું કે ભાઈ શું પ્રોબ્લેમ છે જાડુ ને લઈને. તો જવું છે ને ડોક્ટર પાસે, બપોર પછી જવું, અત્યારે તો બહુ કામ છે એટલે કામ કરી નાખું. મારાથી એક મિસ્ટેક થઈ ગયો, જમણો ને ડાબા પગ માં છે ને આ ભાગ્યા ને દુખે છે. મને આટલો ભાગ છે ને દુખે છે, સેજામ અડી ને તોય એટલું દુખે. મને છે ને કોઈક ઓછી વાર જ છે ને કઈક થાય કે મારે દવાખાને જવું પડે, મને છે ને રોવું આવી જાય. મને કઈ ન થતું હોય તો મને થાય કે મને હું કામ આવતી કેમ કે હું છે ને આવી બાબત માં બહુ ઢીલી પહોંચી છું. કોઈ દિવસ થાય નહીં ને એટલે કોક વાર થાય તો મને બહુ લાગે. તો આજે રાતે છે ને મમ્મી આવતા રહેવાના છે ગામડે થી, તો ઘર આપણે છે ને એકદમ ચકાચક કરી દેવાનું છે. નકર કેવું થાય, તમે 8 દિવસ ગમે એટલું સારું કામ કર્યું પણ છેલ્લા દિવસે જો એકાદ કામ બગડી ગયું ને તો તમારે પછી સાંભળવાનું રે કે આ વસ્તુ તે આમ કરી નાખી છે. પછી હું જો પિયર માં હોય તોય ઠીક છે, સાસરી માં હોય તોય ઠીક છે. એટલે છેલ્લા દિવસે છે ને આપણે બધું કામ વધારે થોડું સારું કરવા, એટલે સાસુ માન લાગે ને ઘર પાયેલે બહુ સારું સંભાળ્યું છે. તો કેટલા દિવસ થી છે ને દાળ ભાત નથી બનાવ્યા, મને તો મીડિયમ ભાવે છે પણ નીરવ ને દાળ ભાત બહુ ભાવે છે. તો મેં કીધું આજે છે ને દાળ ભાત બનાવીએ આપણે. તો અત્યારે પહેલા છે ને દાળ ભાત મિક્સ મૂકી દઈ, કારણ કે મિક્સ મૂકીને તો ધીમા ગેસે ચડવા દેવા પડે એટલે ચડતા બહુ વાર લાગે. તો અત્યારે મને છે ને કે પીવાની ઈચ્છા થાય છે, તો આપણા ઘરે છે ને દાવત ની આ સોડા પડી છે જીરા. તો મેં કીધું લઈને થોડીક પી લો, કેટલા દિવસ થી હમણાં તો લીંબુ સોડા નથી પીતી. આ તો હવે મારે છે ને ટેવ જતી રહી છે, નહીતર પેલા મારા ઘરે જયારે પિયર માં હતી ત્યારે કેવું થતું કે બોટલ લાવીને મૂકે તો મહેમાન તો પીતા પીવે પણ હું છે ને બધી સોડા પી જાઉં, બાટલો એક બે દિવસ માં તો ગમે એટલો મોટો હોય ખાલી જ કરી દો. પણ હવે મારી ટેવ જતી રહી છે એટલે હું બહુ સોડા એટલી બધી નથી પીતી, કોક વાર પી લઉં ઈચ્છા થાય ને. તો દુનિયાભર ની વસ્તુ બનતી લાગે છે રસોડામાં, કઈ બનતું નથી. દાળ ભાત, બટેકા નું શાક અને રોટલી, 4 વસ્તુ બને સાચી. ઓહો, 3 જણા ને 4 વસ્તુ. દાળ મૂકી છે એમને, કાલે જાડુ થી છે ને શાક બળી ગયું હતું એટલે આ ડબલ સેફ્ટી થી બનાવે છે. આજે હું કઉ છું કે શૂટિંગ ઉતારવાનું તું રેવા દે, મને છે ને કોન્સન્ટ્રેટ આમાં જ કરવા દે ફૂલે ફૂલ. નકર પપ્પા નું રોજ શાક બળી જાય કા. ના હવે આટલી જિંદગી માં અહીંયા આવી ત્યારનું પહેલી વાર મારું શાક બળ્યું, બાકી કોઈ દી નથી ખબર નહીં. શાક કદાચ મને એટલું હરખું બનાવતા નહીં આવડતું એટલે. એમાં એવું હતું કે કાલ જાડુ એ પરવર જેવા વઘારવા માટે નાખ્યા ને લોયામાં, તરત જ 1 મિનિટ માં તો બળી ગયા. મેં કીધું જો આ કાળો કાળો થઈ ગયું છે, કે થોડા ક્રિસ્પી બને. મેં કીધું ક્રિસ્પી બગડી ગયો. આજે આપણે સેફટી થી કામ કરી છીએ કે પપ્પા ને આજ તો સારું દઈ, નહીતર પપ્પા કે આ હવે તો ભીખા રાખ્યા. તો ઘણા લોકો પૂછે છે કે તમારા ઘરમાં આ ફ્રીજ કયું છે, શું છે, 50 જાતના પ્રશ્નો આવે છે. તો આ છે ને અમારા ઘરે એલજી નું ફ્રીજ છે. તમારે જો આનો ડિટેલ વાળો વિડીયો જોતો હોય તો કોમેન્ટ બોક્સ માં લખી નાખજો, ડિટેલ માં સમજાવશું કે આ ફ્રીજ કઈ રીતે લીધું, શું છે આમાં અને શું ફીચર્સ છે. સાચી વાત ને જાડુ, આમાં કેવું થાય અમને ન ખબર હોય, તમારે શું જોવું છે, તમારે ફ્રીજ નું કઈ રિલેટેડ જોવું હોય તો કોમેન્ટ માં લખી નાખજો, તો ફ્રીજ વિશે બતાવશું અમે. સામેથી બતાવીએ તમને એમ થાય કે ભાઈ આ અમારું નહોતું જોવું, એટલે તમે જે કોમેન્ટ સેક્શન માં લખશો એમાં બતાવશું. અમે હવે એ જ કરી છે કે તમે જે લખો ને એ જગ્યાએ અમે જઈ આવીશું અને એ તમને બતાવીએ. એક છોકરીએ લખ્યું છે કે તમે બધાની કોમેન્ટ ના જવાબ આપો છો પણ મારી કોમેન્ટ ના જવાબ નથી આપતા, કે તમે આ ગળામાં પહેર્યું છે ને હું છે. તો મેં એનો જવાબ આપી દીધો છે પણ તમે એ વિડીયો નથી જોયો, તો ફરીથી કહી દઉં કે આને તન્મન્યું કહેવાય અને આ મારે સોના જો આપણા ઘરમાં 3 ગુલાબ ઉગ્યા છે, આ થોડુંક મુરઝાઈ ગયું છે અને આ જો મસ્ત મજાનો છે ને ગુલાબ. ગુલાબ તો બહુ ઉગે છે, કાં તો નાના છોકરા તોડી જાય કાં તો છે ને વાંદરા ખાઈ જાય છે. તો અહીંયા વતે ગુલાબ છે, 2-3 તો અહીંયા જોવા મળે છે. જાડુ તું ગુલાબ ને તોડી લેતી ને, મને એમ લાગ્યું કે એક જો અહીંયા ગુલાબ પાયલ છે ગુલાબ, પણ આ મોટો ગુલાબ છે.
આજનું વાતાવરણ તો વરસાદ આવે એવું થયું છે, પણ નક્કી નહીં વરસાદ આવે કે નહીં, લાગે છે થોડાક છાંટા આવશે એવું. તો આજે મારે પાણીપુરી ખાવા જાવી હતી, તો નીરવે કીધું કે હાલ ખાવા જઈ. મેં કીધું હું વ્લોગ જોઉં છું આપડો, 10-15 મિનિટ પછી જઈ ત્યાં જોઉં. મહેમાન આવી ગયા છે કાના ભાઈ, એટલે એને કઈક નીરવ નું કામ છે તો અમને જવા નથી દેતા. હું પાણીપુરી લઈ નઈ, પણ મારું કામ થવું જોઈએ પેલા. નીરવ તો દગો કરી નાખો. મેં તો કીધું હમણાં બાર પાણીપુરી ગરમ ગરમ રગડા ની ખાવા જાવ. મેં કઈ દગો કર્યો નથી, મને તો કીધું તું મારો બધું લાઈન અપ છે કામ. મેં તો વચ્ચે જગ્યા મળે મીધું હાલ ખાવા, કે ના ના હું વિડીયો જોઈ નાખું. તો ત્યાં કેડી બાબુ આવી ગયો. આ મારું લેપટોપ છે, મારા લેપટોપ માં નીરવ કામ કરે છે. નીરવ બગાડી નો નાખતો મારું લેપટોપ. પિક્ચર જોવે છે પાયલ બેના પાસે, ને તમારા પિક્ચર જોવે, બીજું કઈ કરતા નથી. એમાં લેપટોપ બગાડી નાખે. તારી કઈ ટિપ્પણી આમાં દેવી છે? તમે અમારા લેપટોપ થી દૂર રહો ને એ જો મારી પ્રાર્થના ભગવાન. કેમ કે ભાઈ છે ને એક મિનિટ રહેશે, અને વાઇફ છે ને આખી જિંદગી રહે, એટલે બોલતા પેલા વિચાર કરી લેજે. તો હવાર માં જે મને પગ દુખતો હતો ને એ બધું કામ કર્યું ને તો ઓછો દુખતો થઈ ગયો છે. એટલે આપણે હવે આજે નથી જવું દવાખાને, હજી જો 2-3 દિવસ જોવું, જો મટી જાય ને મને તો એવું લાગે છે મટી જાય. કારણ કે આજે પગ ના ને દવાખાના માં જોઈને 1000-1000 રૂપિયા એ લોકો લઈ લેશે, અને મને ખબર જ છે મને કઈ થયું નથી. ટૂંકમાં 1000 રૂપિયા લઈ છે ને એટલે આને મટી ગયું છે. બીજી ગમે માથાની નેની દવા લેવી તો 50 રૂપિયા માં આપી દે, પણ આ તો 1000 રૂપિયા પેલા લઈ લેને પછી ઉપર થી કઈ મને થયું ન હોય. પગ મટવાનું કારણ ખબર તને? પકોડી ખાવા લઈ જશો ને તો અત્યારે એનું કારણ છે. એટલે પકોડી ખાવી, એટલે તમે કોઈ કયો નઈ કે જો આને આવું છું તો પકોડી ખા, એટલે જો ઝોમેટો માં હવે પકોડી મળે છે, એમાંથી ન મંગાઈ લઉં. પણ તમારે ખાતા માં ન હોય ને? હવે ખાવા પડી ગયા, હવે ઉપાડવાના છે અમારે પૈસા. ઓ જાડુ ને બહુ, એટલે બહુ પકોડી ની ભૂખ લાગે એટલે પકોડી ખાવા જઈએ. જો જાડુ ખાય છે રગડા વાળી પકોડી, ટાઈમ કઈ નઈ બોલે કે એવડી પકોડી ખાઈ ગઈ છે. જાડુ રાતે હું અત્યારે દાબી લે એટલે આપડે રાતે નહીં ખાવા. મારે અત્યારે 20 રૂપિયા હું સમોસા ખાઈ લઉં, તું જોજે. તમે મિની સમોસા ની ખાલી સાઈઝ જોહો, 1 ઇંચના સમોસા છે ભાઈ. આપણાથી નથી રેવા દો, એટલે આપણે જો થાળી માંડી દીધી છે આપણા ભાગ ને આપણે ઉલાળી જવી. જો મસ્ત ગળી ચટણી છે અને ફૂલ તીખી ચટણી, જો મિની સમોસા છે. ચાલો ખાવા બધા લોકો. આ 10 તો લઈ આવી નીરવ, કોઈ ને મને મારવાની તો નથી ને ક્યાંક? તારી આટું બદામ ફોલું છું, જો બદામ ફોલી ને જાડું આટું મળી, મસ્ત મજાની બદામ લાવો. આવો પતિ મળે આ જમાનામાં, બદામ ફોલી ફોલી ખવડાવે ને પત્ની ને. જો કેટલી બદામ છે જુઓ. આ બધી નિરવાદ માર માટે ફોલ છે. ઓકે, આ કોના માટે આટલી બધી બદામ છે? ઝૂમ કરજો. કોના માટે? આપડા વ્યુઅર્સ માટે. આ વ્યુઅર્સ ને મારે છે ને આ ફોન ખવડાવું ફોલી ફોલી. હું બધી બદામ ચાકતો જાય. તો નીરવ છે ને ક્યાં નો બદામ ફોલી ફોલી મને આપે છે. થેન્ક યુ નીરવ, વેલકમ. બિચારો ક્યાં નો મહેનત કરે છે અને મને બદામ આપે છે. અને હું શું કરીશ તમને ખબર છે? જો આવી રીતે પેલા હાલીન છે ને રસોડામાં જઈશ, પછી રસોડાની લાઈટ કરીશ, પછી છે ને ફ્રીજ ખોલીશ, અને એમાંથી છે ને બદામ નો જે આ બોક્સ છે ને એ કાઢીશ. આવી ગઈ આપડે આટલી બધી બદામ, અને આમાંથી હવે આપડે બેઠા બેઠા ખાવું. તે મને જેટલી બદામ આપીને એટલી હું તને પાછી આપું. આમાંથી તમને શું શીખવા મળે છે? અમુક લોકોને ડાયરેક્ટ બદામ મળી જાય, અમુક લોકોને મહેનત કરીને બદામ ખાવી પડે. જીવનમાં આવું જોઈએ, અમુક લોકોને ડાયરેક્ટ મળી જાય, અમારે જીવન મહેનત કરીને કરવું પડે. જીવનમાં સંઘર્ષ તો હોવો જોઈએ, નકર જીવન હું કામ. આવી બધી નાની વાતો કેમ આજ કરશો? આઈ લવ સંદીપ ભાઈ, સોરી. મને બહુ જ ગમે એમના વિડીયો. મારું લક્ષ્ય છે, પણ મારો મોટિવેટર છે ને નીરવ લાઠિયા છે, એટલે મને એક જ મોટિવેટ કર્યો કે બીજે બધું મને ન સાંભળવું ગમે. મને ભૂલાઈ દીધો જાડુ એમ કરી. રિયલ ની વાત છે, પેલા છે ને બહુ ડંબ હતી. નીરવ વારે વાઈ રહી, હું એવી છોકરી થઈ ગઈ છું કે હું ખુદ કરિયર વિશે વિચારતી હોય કે મારે આટલું અચીવ કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, મારા ખુદ માટે આટલું કરવું છે. તો પપ્પા માટે તુરિયાનું શાક અને ભાખરી બનાવી છે. આજે મેં કીધું તમને રસોઈ બનાવતા નથી બતાવવા, નકર તમને એમ થાય પાયલ બેન નકરા રસોડામાં જ પડ્યા રહેશે, હું રોજ રસોઈ કરતા બતાવે છે. તો જો તમને રસોઈ રોજ બનાવવી જોવી ગમતી હોય તો કોમેન્ટ કરજો, તો હું રોજ બતાવીશ. અને જો ન ગમતી હોય તોય કોમેન્ટ કરજો, તો હું બીજું કંઈક તમને બતાવીશ. તો નીરવ મને છે ને એવું લાગે છે કે અમુક કપડામાં હું મસ્ત ફિટ લાગું છું, અમુક કપડામાં હું બહુ જાડી લાગું છું. તને એવું લાગે છે? ના ના, ગોલું ગોલું છોકરી સારી લાગે, પતલી થોડી સારી લાગે. એટલે હું પતલી નથી થતી, નકર નીરવ કે ને એક સેકન્ડ માં હું તો જીમ જઈ જઈને પતલી થઈ જાઉં, પણ નીરવ કે ના જાડી જોવી જોઈએ. મને એવું લાગે કદાચ હિરોઈન હોય ને એને એવું હોય કે હું જાડી લાગુ છું, આપણું નહીં. એટલે બધી છોકરી ગમે એટલી ફિટ થઈ જાય, એને મનમાં રહે કે હું જાડી લાગુ જાડી લાગુ. ઓકે, આજે મારે આ ટ્યુનિક પહેર્યું છે બહુ મસ્ત, એના વખાણ કરી લે એટલે હું તાર બાજુમાં આવી છું વખાણ સાંભળવા. ઓહો જોરદાર, એ
આપણી થાળીમાં જે કઈ નથી, કારણ કે આપડે જમવાના નથી. જાડુ જો આજે સમોસા ખાય છે, મિની સમોસા. આપણી થાળીમાં કઈ નથી, નહીં આપણી થાળી મજાક કરતો, આપણી થાળી જ નથી. પપ્પા શેનું શાક છે આજે? તુરિયાનું શાક છે ને, ચોળીને ખાય છે મસ્ત મજાનું. જાડુ જો અહીંયા સમોસા ની ડીશ બનાવે છે, તીખી નાખ્યો, તીખી બહુ મજા આવે. અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં ઘણા લોકો કોમેન્ટ કરે છે કે અમે તમારા વિસ્તારમાં જઈએ છીએ, મિની સમોસા વાળો ક્યાંથી આવે છે? તો મેં એને આજે પૂછ્યું હતું તમારા માટે, એને કીધું અમે એક લોકેશન ઉપર નથી ઉભા રહેતા, 6 વાગ્યાથી લઈને 7 વાગે રતન પાક રોડ આવે છે. ઉત્તમનગરમાં છે ને રતન પાક રોડ છે, ત્યાં 6 વાગ્યાથી લઈને 7 વાગે માટો મારે છે, તો ત્યાં તમે ખાઈ શકો છો. જો અમારા ફઈ ના ઘરે બધા બેસવા આવ્યા છે, નિલેશભાઈ ના તાવ આવ્યો હતો, એને ખબર કાઢવા આવ્યા છે. હું કેવું નિલેશભાઈ, હવે તો સારું થઈ ગયું ભાઈ, મને નિલેશભાઈ ને ખબર કાઢવા આવ્યા, જેવું દેવ ને સારું થઈ ગયું. દક્ષિત તારા ભમડા તો બતાય અમને, ક્યાંય ગયા? આ રહ્યા ખાલી દક્ષિત ના તમે ભમેડા જોવો, તમને બતાવું કેટલા છે. જો સોડા આવી ગઈ છે, દક્ષિત ને કઈ સોડા આમ પીવી. જમાર નિલેશભાઈ ને બે છોકરા છે, પ્રતિક દક્ષિત. આ બે ભાઈઓ જો આલ્બમ માં એના ફોટા ગોતે છે કે મળતા નથી, તો ઓછા રખડતા હોય તો મળે ફોટા. અમારા લગ્ન ના આલ્બમ આવડા આવડા ફોટા છે, અમારા ફોટા આવે તો બીજા ના ફોટા રહી જાય ને, એટલે નથી આવતો. બરોબર છે, એટલે તમે બાર બધું ખાવા વઈ ગયા તેમ ને, સેક્રિફાઈસ કર્યું બીજા હાટો. નિલેશભાઈ ના આલ્બમ ની એટલી ડિમાન્ડ હતી, બે બે જણા જો અહીંયા માળીયા ચીડા છે. જો આ એક તો આ નહીં, એને એની ગાડી જોતી હતી. હે તાર ગાડી જોતી હતી, બતાવી તો ખરા વિડીયો માં. જો નીરવ નો ફોટો, આ એના ફઈ છે, એના ફઈ ને જો મામેરું આપે છે નીરવ, કેટલો નાનો એવો લાગે છે, કેવો લાગે છે જોવો તો. તો 11:30 થયા છે, જો મમ્મી આવી ગયા છે. મમ્મી સ્વાગત છે તમારું વ્લોગ માં. થેન્ક યુ. આ કુંડાળા કેમ પડી ગયા આંખ માં? ભાઈ ને અહીંયા હોરવી ગયું લાગે છે. મમ્મી જો અહીંયા મસ્ત ના સમોસા ખાય છે, અને જાડુ જો અહીંયા આઈસ્ક્રીમ દાબે છે, અને અહીંયા મેં નૂડલ્સ મગાવી લીધું છે મસ્ત મજાનું. પપ્પા આમ બેઠા છે. જો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા, કાજુ દ્રાક્ષ વાળું. તો આજે ફાઇનલી મમ્મી ઘરે આવી ગયા છે. હવે તમને રેગ્યુલર મમ્મી દેખાશે. જે લોકો કોમેન્ટ માં કહેતા તમારી મમ્મી ક્યાં છે ક્યાં છે, તો કાલથી તમને મમ્મી દેખાશે રોજે રોજ વ્લોગ માં. જે મમ્મી ના ફેન છે એના માટે આ ખુશ ખબરી છે. તો હવે થી મમ્મી જોવા મળશે, ને આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે. જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, અને નીચે કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તમારે આગળના વ્લોગમાં જે પણ નવું નવું જોવું હોય ને, તમે કોમેન્ટ કરતા રહેજો, એટલે અમે તમને નવું નવું બતાવતા રહેશું. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય. અને હું કહી દઉં, મેં મોઢું ધોયું છે ને, જો કાંઈ એટલે કાંઈ મેકઅપ નથી લગાડ્યો, તો મારું ફેસ કેટલું મસ્ત લાગે છે. જે અમુક લોકો એવી કોમેન્ટ કરી છે કે પાયલ દીદી તમે મેકઅપ વગર વિડીયો બનાવો, તો રોજ હું ડેઈલી છે ને મેકઅપ વગર જ વિડીયો બનાવું. જયારે મારે રીલ હોય ને ત્યારે જ હું ખાલી મેકઅપ કરું છું. સારું થયું પાયલ દીદી તમારા ઉભા રહી ગયા, નકર મને લાગે આજ આખી રાત બોલ્યા જ રાખશે. નહીં, હજી નીરવભાઈ તમારા વખાણ કરશે ને પાયલ દીદી ના, કે પાયલ દીદી બહુ મસ્ત લાગશે, ત્યારે જ બંધ થાય. પાયલ જોરદાર લાગે છે બસ. ઓકે, હું બંધ કરી દે. બાય બાય બાય.